નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ. તમિલનાડુમાં શશિકલાના વિશ્વાસ ઉપલાની સામી દ્વારા વિધાનસભા ગૃહમાં વિશ્વાસ મત અંગે મતદાનની પ્રક્રિયામાં વિલંબ. વિપક્ષની ગુપ્ત મતદાનની માગણી સાથે ધાંધલ ધમાલના પગલે ગૃહની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત. ઉત્તર પ્રદેશ વિધાનસભાની આવતીકાલે યોજાનારી 3જા તબક્કાની ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા. 12 જિલ્લાની 69 બેઠકો માટે યોજાશે મતદાન. 2.41 કરોડ મતદારો 826 ઉમેદવારોના રાજકીય ભાવિનો કરશે ફેંસલો. વીસમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્ર દરમિયાન 26 દિવસમાં યોજાશે 28 બેઠકો. 9 સરકારી અને 12 બિનસરકારી વિધેયકો લેવાશે હાથ પર. અધ્યક્ષ રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન સમિતિની યોજાઈ બેઠક. ભાજપાની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું આજે અંબાજી ખાતે સમાપન. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી સહિતની ટોચની નેતાગીરીની ઉપસ્થિતિ. અરવલ્લી બાદ સાબરકાંઠા થઈ આજે બપોરે યાત્રા પહોંચશે અંબાજી. જિલ્લાવાર બટાકાના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશના આગ્રાને પછાડીને બનાસકાંઠા જિલ્લો બન્યો નંબર 1. કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ બનાસકાંઠામાં સૌથી વધુ 17.10 લાખ મેટ્રિક ટન ઉત્પાદન. ફાસ્ટફૂડ અને બટાકાની બનાવટોના ક્ષેત્રે બનાસકાંઠાના બટાકાની ભારે માંગ. ગુજરાતના યુવાનોને રોજગારી આપવા રાજ્ય સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી મેગા જોબ ફેર અભિયાન સંપન્ન. વિવિધ જિલ્લાઓમાં યોજાયેલા 12 ભરતી મેળાઓમાં 1 લાખ લોકોને રોજગારી અપાઈ હોવાનું જણાવતા મુખ્યમંત્રી, ગઈકાલે છેલ્લા તબક્કામાં રાજકોટ, ભાવનગર અને ગોધરામાં યોજાયેલ મેળામાં પણ ઉમટ્યું યુવાધન. સમાચાર વિગતવાર જોઈએ. તમિલનાડુના વિધાનસભામાં વિપક્ષના હંગામાને પગલે મુખ્યમંત્રી પલાની સામીને વિશ્વાસ મત અંગે મતદાનની કાર્યવાહીમાં વિલંબ થયો છે. વિશ્વાસ જીતવા માટે પલાની સામીને 170 ધારાસભ્યોના ટેકાની જરૂર છે. આ અગાઉ આજે મતદાન શરૂ થતા અગાઉ વિપક્ષે કરેલી સિક્રેટ બેલેટની માંગ વિધાનસભા અધ્યક્ષે ફગાવી દીધી હતી, જેના પગલે વિપક્ષ દ્વારા હંગામો કરી અધ્યક્ષને ઘેરાવો કરવાના પગલે ગૃહની કાર્યવાહી બપોરે 1 વાગ્યા સુધી સ્થગિત કરી છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુ વિધાનસભામાં ઈ વોટિંગની સુવિધા જ નથી, જેને પગલે મતદાન માટે ધારાસભ્યોના બ્લોકને વારાફરતી બોલાવાઈ મતદાનની કામગીરી હાથ ધરાઈ હતી. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે 3જા તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં 12 જિલ્લાની 69 બેઠકો પર મતદાન થશે. આ જિલ્લાઓમાં ફરુખાબાદ, હરદોઈ, કનૌજ, મેનપુરી, ઇટાવા, ઓરૈયા, કાનપુર, દેહાત, ઉન્નાવ, લખનૌ, બારાબંકી અને સીતાપુરનો સમાવેશ થાય છે. 3જા તબક્કામાં મેદાનમાં ઉતરેલા 826 ઉમેદવારોનો ભાગ્યનો ફેંસલો 2.41 કરોડ મતદારો કરશે. મતદાન માટે 25,000 કરતા વધુ મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ 21 ઉમેદવાર ઇટાવા બેઠક પર, જ્યારે સૌથી ઓછા 3 ઉમેદવાર હૈદરગઢ બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે. બસપાએ તમામ 69 બેઠકો ઉપર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે ભાજપ 68 બેઠક પર, સપા 61 બેઠક પર અને કોંગ્રેસ 14 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે ભારતમાં રિઝર્વ બેંકના ચલણી નોટોના પ્રિન્ટિંગ પ્રેસમાં ચલણની કોઈ જ અછત નથી. આ ઉપરાંત નવી નોટોને બજારમાં ઠાલવવા સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે SPMCIL સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નાણામંત્રીએ કહ્યું હતું કે સરકારી એકમોની કામગીરી ઘણી જ સારી છે. વિમુદ્રીકરણ બાદ મોટા પાયે નવી નોટો છાપવાનું કામ અને ચલણ બદલવાની પ્રક્રિયા આગામી સમયમાં અભ્યાસ તેમજ સંશોધનનો વિષય બનશે. ગુજરાત વિધાનસભાના 20 ફેબ્રુઆરીએ યોજાનારા આગામી બજેટ સત્રને અંતિમ ઓપ આપવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાની અધ્યક્ષતામાં વિધાનસભા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે વિપક્ષના કેટલાક સભ્યોની ઉપસ્થિતિમાં ગૃહના કામકાજને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. નશાબંધીના અમલને કડક બનાવવા માટેનું, તમાકુ ગુટકા પ્રતિબંધને લગતું તથા શહેરી વિકાસ અંગેના મહત્વના સહિતના 9 સરકારી વિધેયકો રજૂ થશે. વિધાનસભાના અધ્યક્ષ માન્ય શ્રી રમણભાઈ વોરાની ઉપસ્થિતિમાં, એમના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અને અમારા
મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી પ્રદીપસિંહજી ની ઉપસ્થિતિમાં કામકાજ સલાહકાર સમિતિ મળી, જેમાં વિપક્ષના દંડક શ્રી બલવંતસિંહજી અને વિપક્ષના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર ઉપસ્થિત હતા. કામકાજ સલાહકાર સમિતિમાં આજે આગામી સમયમાં જે કામો વિધાનસભામાં હાથ ઉપર લેવાના છે એનો વિષયવાર ક્રમબદ્ધ ટાઈમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે અને જે નવ બિલો સરકાર તરફથી વિધાનસભામાં કાયદો બનાવવા માટે રજૂ કરવામાં આવ્યા છે એના ઉપર ચર્ચા કરવાની કામનો સમય અને એની મર્યાદા એ નક્કી કરી દેવામાં આવી છે. દરમિયાન વિધાનસભાના અંદાજપત્ર સત્ર અંગે વધુ માહિતી આપતા વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું કે 20મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ દરમિયાન 26 દિવસમાં 28 બેઠકો દરમિયાન બજેટ સહિતના કામકાજ હાથ ધરાશે. બજેટ સત્ર 20મી ફેબ્રુઆરીથી શરૂ થઈને 31મી માર્ચ સુધી ચાલનાર છે. કુલ 26 દિવસો અને 28 બેઠકોનું કામકાજ આ સત્ર દરમિયાન થશે. પહેલા દિવસે મહામહિમ રાજ્યપાલશ્રીનું ઉદ્બોધન થશે, એ પછી એમના માટેનો આભાર પ્રસ્તાવની ચર્ચા થશે. 3 દિવસે આભાર પ્રસ્તાવની ચર્ચાઓ થવાની છે. એ સાથે સાથે સરકારે નક્કી કરેલા 9 જેટલા સરકારી વિધેયકોનું કામકાજ હાથ ધરવામાં આવશે અને આ 9 વિધેયકો પૈકી નશાબંધી વિધેયક, સિગરેટ અને તમાકુની બનાવટના નિયંત્રણ પરનું વિધેયક, નગરરચના અને શહેરી જેવા મહત્ત્વના વિધેયકો રજૂ થનાર છે. એ સાથે સાથે 5 જેટલા વિધેયકો જે વટહુકમ તરીકે આવ્યા છે એને પણ સત્રની અંદર રજૂ કરવામાં આવનાર છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો તેમજ ધારાસભ્યોએ રાજ્યપાલ ઓપી કોહલીને નલિયા દુષ્કર્મ કેસ મામલે આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અમે રાજ્યપાલને વિનંતી કરી છે કે હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા ઇન્કવાયરી કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે. અમે મહામહિમ રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે કે હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા આની ઇન્કવાયરી કરવામાં આવે, નહીં કે કોઈ મંત્રી દ્વારા, જેથી કરીને આ કેસને છિન્ન ભિન્ન કરવા માટે, તષ્ટ નષ્ટ કરવા માટેનો કોઈ પ્રયત્ન સફળ થાય નહીં અને હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા એ ઇન્કવાયરી આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ નલિયાકાંડ મુદ્દે કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે કોંગ્રેસની રાજનીતિ તેમની રીતિનીતિ છે, તેઓ હકારાત્મક મુદ્દામાં કોઈ દિવસ સહયોગ કરતા નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને પક્ષે નલિયા કેસ મુદ્દે જરૂરી પગલાં લીધા હોવા છતાં કોંગ્રેસ રાજકારણ રમી રહી છે. તરત જ સરકારને આમાં દોષિત કોઈ પણ હોય એની સામે કાર્યવાહી કરવા માટેની કડક સૂચના આપી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આવા વ્યક્તિઓને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં આદિવાસી સમાજને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે નીકળેલી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું આજે અંબાજી ખાતે સમાપન થશે, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રીઓની ખાસ ઉપસ્થિતિ હશે. આ અગાઉ ગઈકાલે યાત્રા અરવલ્લી આવી પહોંચતા પ્રદેશ પ્રમુખને તુવેરથી તોલીને સ્વાગત કરાયું હતું. અરવલ્લીથી નીકળેલી યાત્રા મેઘરજથી ભિલોડા પહોંચી હતી. જીતુભાઈ વાઘાણીએ સભાને સંબોધીને ભાજપને કરેલા આદિવાસીઓના વિકાસ કાર્યોને વર્ણવીને રૂપાણી સરકારના નિર્ણયોને બિરદાવ્યા હતા, તો ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલે પૈસા એક્ટના અમલીકરણ સહિતના કાર્યોને બિરદાવીને ઉનાઈથી અંબાજી સુધીનો આદિવાસી પટ્ટો કોંગ્રેસ મુક્ત બનશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતનું બનાસકાંઠા બટાકાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ગુજરાતના બનાસકાંઠામાં આ વખતે મબલક પાક ઉતરતા ઉત્પાદનના મામલે આગ્રાને પાછળ છોડી દેશભરમાં પ્રથમ સ્થાને પહોંચવામાં સફળતા મેળવી છે. જોઈએ એક વિશેષ રિપોર્ટ.
केंद्रीय कृषि मंत्रालयना जिला प्रमाणेना उत्पादन अंदाज प्रमाणे बनासकांठामां 17.10 लाख मेट्रिक टन बटाकानुं उत्पादन करवामां आव्युं छे, जे आ वर्षे 21 लाख मेट्रिक टने पहोंचवानो अंदाज छे। आ उत्पादन देशमां कुल उत्पादनना 9% आसपास छे। गुजरात बाद आगरा बीजा स्थाने छे। यूपीना आगरामां 15.85 लाख मेट्रिक टन बटाकानुं उत्पादन करवामां आव्युं छे। आम बटाका उत्पादनमां बनासकांठाए यूपीने पछाड़ी अव्वल स्थान हासिल कर्युं छे। બટાકામાં 14 લાખ મેટ્રિક ટન ઉત્પાદન મળેલ હતું, જે આ વર્ષે 21 લાખ મેટ્રિક ટન ઉત્પાદન મળવાનો અંદાજો છે। એક રિપોર્ટ મુજબ મુઝફ્ફરનગરમાં વાવણી સૌથી વધુ પ્રમાણમાં થાય છે। બિહારનું મુઝફ્ફરપુર વાવણીના મામલામાં પ્રથમ સ્થાને છે, ત્યારે ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો વાવણી વિસ્તાર મામલે ત્રીજા સ્થાને છે। ગુજરાતમાં 66,000 હેક્ટર વિસ્તારમાં બટાકાની વાવણી કરવામાં આવે છે, જ્યારે મુઝફ્ફરપુરમાં 85,500 હેક્ટરમાં વાવણી કરવામાં આવે છે। જો કે જ્યારે ઉત્પાદનની વાત આવે છે ત્યારે બનાસકાંઠા બાજી મારી જાય છે। બનાસકાંઠાની જમીન જે બટાકા માટે સારામાં સારું અનુકૂળ હોય, પણ બનાસકાંઠામાં ઉત્પાદન સારું મળે અને ક્વોલિટી સારી મળે। નવી પદ્ધતિથી ફુવારા ટપકથી બટાકાનું ઉત્પાદન બહુ સારું થાય છે, વર્ષોથી ખેતી થાય છે, એમાં ખેડૂતો સક્ષમ છે અને સારું એવો નફો પણ મેળવી શકે છે। ગુજરાતમાં બટાકાના સ્ટોરેજની વ્યવસ્થાની વાત કરીએ તો કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા વધારી દેવામાં આવી છે। હાલમાં ક્ષમતા 22.50 લાખ ટનની છે, ક્ષમતાને 6.25 લાખ ટન સુધી વધારવામાં આવી છે। આને કારણે પણ બટાકાના ઉત્પાદનને ફાયદો થયો છે અને નુકસાન ઓછું થાય છે। બટાકાના વધુ ઉત્પાદનને લીધે ભાવની કોઈ સમસ્યા ન નડે અને ખેડૂતો બટાકા અન્ય રાજ્યોમાં સીધા વેચી શકે તે માટે ટ્રાન્સપોર્ટ સબસિડી પણ અપાય છે। ગત વર્ષે આપણે બટાકામાં 200 કોલ્ડ સ્ટોરેજ હતા, જે બટાકાના સંગ્રહ માટે ઉપયોગ થાય છે। આ વર્ષે વધીને 200 થયા છે, તથા આ વર્ષે સરકાર દ્વારા બટાકાના વાહતુક સબસિડી જાહેર કરેલ છે, જેમાં રાજ્યથી રાજ્યમાં 750 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન બાય રોડ અને 1,150 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન બાય ટ્રેન, તથા બાય એર માટે અધર કન્ટ્રીમાં બાય એર માટે 10 લાખ અથવા 25% મહત્તમ સબસિડી આપવાનું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। સરકાર તરફથી બી ટ્રાન્સપોર્ટમાં ફાયદો થાય છે, ટ્રાન્સપોર્ટ માટે સબસિડીનો લાભ આપેલો છે, ખેડૂતો માટે સારું છે। મહત્વનું છે કે ફાસ્ટફૂડની પ્રખ્યાત રેસ્ટોરાંમાં ગુજરાતના બટાકા હોટ ફેવરિટ છે। સંતાના અને રેડરોઝ પ્રકારના બટેકા ચિપ્સ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી હોવાથી ડીસાના ખેડૂતો જાણીતી રેસ્ટોરાં અને બજારમાં મળતા લોકપ્રિય ફ્રોઝન ફૂડ પેકેટ બનાવતી કંપનીઓને બટાકા સપ્લાય કરી તગડી કમાણી કરી રહ્યા છે। ખેડૂતો આ વખતે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતીમાં એડવાન્સ અમે જાગૃતિ અભિયાન ચલાવ્યું, એના કારણે મેકન્સ કંપની, બાલાજી હાઇફન ફૂડ અને કિસાન અનેક કંપનીઓના માધ્યમ દ્વારા ખેડૂતોને પ્રોસેસિંગ વેરાયટીઓનો એડવાન્સ કરાર કર્યા છે। એના કારણે ખેડૂતોને 170 રૂપિયાથી મોડીને 185 સુધીના ભાવો અલગ અલગ પ્રકારે 20 કિલોના મળ્યા છે। ચાલુ વર્ષે થયેલું મબલખ ઉત્પાદન અને બનાસકાંઠાએ મેળવેલી સિદ્ધિ આ પંથકના વધુ ને વધુ ખેડૂતોને પ્રોત્સાહિત કરે તો નવાઈ નહીં। દૂરદર્શન સમાચાર માટે બનાસકાંઠાથી સરફરોજ નાગોરીનો રિપોર્ટ। રાજ્ય સરકારે યુવા પેઢીને રોજગારી આપવા માટે રાજ્યભરમાં તબક્કાવાર 12 જેટલા ભરતી મેળાનું આયોજન કર્યું હતું, જે અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે આ તમામ મેળાઓમાં કુલ 1 લાખથી પણ વધારે યુવાનોને રોજગારી આપવામાં રાજ્ય સરકાર સફળ થઈ છે। રોજગારી મેળાના ત્રીજા તબક્કા અંતર્ગત ભાવનગર અને બોટાદ જિલ્લાના રોજગાર વાંચકો માટે મેગા જોબ ફેર 2017નું ભાવનગર ખાતે આયોજન કરાયું હતું, જેમાં 15,000થી પણ વધુ યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે મંત્રી શ્રી આત્મારામ પરમારે જણાવ્યું હતું કે બેરોજગારોને રોજગારી પૂરી પાડવામાં દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમે છે। સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે યુવાનોને સરકાર દ્વારા યોજાતા આવા ભરતી મેળાનો લાભ લઈ અપીલ કરી હતી। કાર્યક્રમમાં મેયર નિમુબેન બાંભણિયા, કલેક્ટર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના યુવાનોને રોજગારી આપી પગભર બનાવવાના હેતુ સાથે ગોધરા ખાતે પણ પંચમહાલ મહીસાગર
દાહોદ અને ખેડા જિલ્લાનો સંયુક્ત મહારોજગાર મેળો યોજાયો હતો. મેળાનો શુભારંભ કરાવતા માર્ગ મકાન અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે યુવાનોને મનપસંદ નોકરી મળી રહે તે માટે આવા રોજગારી મેળાનું આયોજન કર્યું છે. સમગ્ર દેશમાં આવું આયોજન પહેલીવાર કોઈ રાજ્યમાં થઈ રહ્યું છે. રાજ્ય સરકારે રોજગારીની તકો વધારવા લીધેલા પગલાંની માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકારે તમામ તાલુકા મથકોએ આઈટીઆઈ સહિતના કૌશલ્ય વર્ધન કેન્દ્રો શરૂ કરાવ્યા છે, જેના પરિણામે સમગ્ર દેશમાં બેરોજગારીનો સૌથી નીચો દર ગુજરાતમાં છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાદી એ વસ્ત્ર નથી પણ વિચાર છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વિચારો અને ખાદીના પ્રચાર પ્રસાર માટે રાજ્યભરમાં વખતો વખત ગાંધી મેળાનું આયોજન થતું રહે છે, જેના ભાગરૂપે ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટ દ્વારા 68મો ત્રિદિવસીય ગાંધી મેળો સેલવાસ ખાતે યોજાયો છે. મેળામાં ખાદી ગ્રામોદ્યોગ દ્વારા તૈયાર થયેલી ચીજોનું વિવિધ 120 જેટલા સ્ટોલ પર પ્રદર્શન સહ વેચાણ થાય છે, જેમાં ખાદીના વસ્ત્રો અને કાપડથી માંડીને વિવિધ પ્રકારની ઓર્ગેનિક ખાદ્ય સામગ્રી, ખેતીના ઓજારો, ઘર સુશોભનની વસ્તુઓના સ્ટોલ નો પણ સમાવેશ થાય છે. હાથવણાટની ખાદી કેવી રીતે તૈયાર થાય છે તેનું નિદર્શન પણ મેળા દરમિયાન થઈ રહ્યું છે. આવા ગાંધી મેળા દ્વારા આધુનિક સમયમાં નવી પેઢીને ખાદી તેમજ તેની વિવિધ બનાવટોનો ઉપયોગ કરવાનું પ્રોત્સાહન મળે છે. આ સાથે ગાંધીજીના અમૂલ્ય વિચારો આજે પણ પ્રસ્તુત છે તે બાબતનો યુવા પેઢીને ખ્યાલ પણ આવે છે. સમય કે સાથ સાથ થોડી ઉનકી જો વિચારધારા લુપ્ત હોને જા રહી થી ઉસે જ્યાદાતર ઉજાગર કરકે आज देश में जो आतंकवाद है, अलगाववाद है, अत्याचार है, उसे नाबूद करने के लिए मैं समझता हूँ गांधी विचारधारा को ही लेके हमें आगे बढ़ना पड़ेगा. गांधी मेड़ो करवो એટલે गांधी वाले ने बहुत कठिन लगे. એનું કારણ એ કે गुजरात में दारूबंदी અને સેલવાસ में કે દમણ में दारूबंदी नहीं तो લોકો આપણે સ્વીકારશે કે કેમ? પણ ખરેખર આ સેલવાસ ને સેલવાસના ગામડાઓ, એના આગેવાનો, એના સંસદ સભ્યો ફતેહસિંહભાઈ, રાકેશભાઈ અને બધા જે એસોસિએશનના પ્રમુખો, એ ખરેખર મને એમ લાગે છે કે ગાંધી વિચારના છે. અમે જે વન વિભાગ દ્વારા જે પણ કોઈ કાર્ય છે એ કાર્ય કરતા કરીએ છીએ. અમે અમારું જે સ્વસહાય જૂથ છે એમાં અમે 22 બહેનો કામ કરીએ છીએ. સ્વસહાય જૂથોમાં જે કંઈ અમને વન વિભાગ દ્વારા જે સહાય મળે છે એમાં અમે હાલે મશરૂમની ખેતી કરીએ છીએ અને એનું ઉત્પાદન કરીએ છીએ. એની સાથે નાગલી પાપડ છે, ચોખાના પાપડ છે, અડદનું ભૂજ્યું છે, એ દરેક આઈટમો જે છે એ અમે સ્વસહાય જૂથોમાંથી બહેનો ભેગા મળીને એનું ઉત્પાદન કરીએ છીએ. દીવ નગરપાલિકા પરિષદ ખાતે વિકાસ પેઢિયા પોર્ટલ અંગે એક કાર્યશાળાનું આયોજન કરાયું હતું. અમદાવાદની ઉત્થાન સંસ્થાના નમિતા શાહે આ વર્કશોપના આયોજનના હેતુથી માહિતી આપતા જણાવ્યું હતું કે વિકાસ પેઢિયા પોર્ટલ માહિતી અને જાણકારી મેળવવા માટેનું એક મહત્વનું વેબ પોર્ટલ છે, જેના દ્વારા વ્યક્તિ પોતાની ભાષામાં માહિતી બહુ સરળતાથી મેળવી શકે છે. આ પોર્ટલ પર ખેતી, આરોગ્ય, શિક્ષણ, સમાજ કલ્યાણ, ઉર્જા અને ઈ ગવર્નન્સ જેવા મહત્વના 6 ક્ષેત્રોની માહિતી પૂરી પડાઈ છે. વિકાસ પેઢિયા એક પોર્ટલ છે જેની અંદર 22 વિવિધ ભાષાઓમાં માહિતી મૂકવામાં આવેલી છે. આ માહિતી મુખ્યત્વે ખેતી, આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, ઉર્જા અને ઈ ગવર્નન્સ વિશે મૂકવામાં આવેલી છે. આ પોર્ટલ છે એ 22 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને અમે રિક્વેસ્ટ કરેલી છે એમને કે દીવની જે માહિતી છે, દીવની જે સ્કીમો છે એ પણ આની અંદર મૂકવામાં આવે અને થોડાક વખતમાં એ પણ ચાલુ થઈ જશે. આ પોર્ટલ સંપૂર્ણ વાપરવા માટે સંપૂર્ણ રીતે ફ્રી છે, જેમાં તમે ગમે ત્યારે માહિતી મૂકી શકો છો, લખી શકો છો. એક સામાન્ય ઈમેલ બેઝડ રજિસ્ટ્રેશન પ્રોસેસ છે, એ થઈ જાય એટલે આપ એને ગમે ત્યારે એમાં વાંચી શકો છો, લખી શકો છો, ઇન્ટરનલ નેટવર્કિંગ કરી શકો છો, માહિતીની આપ લે કરી શકો છો. આ ઉપરાંત ભારત સરકારના બધા ટોલ ફ્રી નંબર્સ, ઓનલાઈન એપ્લિકેશન્સ અને બીજી ઘણી બધી માહિતી છે જે સામાન્ય નાગરિકને પોતાની પ્રવૃત્તિમાં ખૂબ જ ઉપયોગી થાય છે.
ગુજરાત સરકારના બાળ અધિકાર સંરક્ષણ પંચના નાયબ સચિવ વિજયભાઈ ત્રિવેદીએ વડોદરાની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે ગોરબા ખાતેના ઓબ્ઝર્વેશન હોમ, આંગણવાડી, ડોન બોસ્કો વિદ્યાલય, મહિલા પોલીસ સ્ટેશન તેમજ મધ્યસ્થ જેલનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે બાળકોને અપાતી શિક્ષણ અને આરોગ્ય સહિતની સુવિધાની સમીક્ષા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારે શિક્ષણનો અધિકાર સહિતના કાયદા બનાવ્યા છે. આ કાયદાઓનો યોગ્ય અમલ થાય છે કે કેમ તેની ચકાસણી માટે બાળ સંરક્ષણ પંચ સમગ્ર રાજ્યમાં વિવિધ શાળાઓની મુલાકાત લઈ, વિવિધ સ્થળોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે. શનિવારે ચિંતા લાડુ આવે છે અને અમે દરરોજ જે આંગણવાડી નાસ્તો બે ટાઈમ છે તે અમે બાળકોને આપી અને દૂર કરીએ છીએ. 20 વર્ષ નસમાં તેમાં દવા આપીએ છીએ. દવા અમે શક્તિ દવા પર બાળકો પીવડાવીએ છીએ. પછી દરેક જિલ્લાનો એક નિરીક્ષણ કાર્યક્રમ કરવામાં આવેલો છે તૈયાર. એમાં જિલ્લામાં આવેલ જુદી જુદી સંસ્થાઓ જેવી કે શૈક્ષણિક સંસ્થાઓ, પોલીસ સ્ટેશન, જેલ, પ્રાથમિક હેલ્થ સેન્ટર, આંગણવાડી, આશ્રમ શાળા વગેરેનો ઇન્સ્પેક્શન કમ મુલાકાત લેવામાં આવે છે અને ત્યાં જરૂર હોય ત્યાં સૂચન આપવામાં આવે છે અથવા સાથે રાખેલ અધિકારીશ્રીને શું કરવા જેવું છે તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આયોગની કામગીરી બાળકોના અધિકારના સંરક્ષણ અંગેની મુખ્ય કામગીરી છે. વધુમાં બાળ આયોગ RTE રાઇટ ટુ એજ્યુકેશનને મોનિટરિંગ અંગેની મહત્વની અને મુખ્ય કામગીરી પણ હાથ ધરી રહ્યું છે. વિમુદ્રીકરણના નિર્ણય બાદ ઉભી થયેલી રોકડની તંગીને નિવારવા અને સાથે સાથે નાણાકીય વ્યવહારોને વધુ સરળ બનાવવા સરકારે કેશલેસ ઇન્ડિયા ઝુંબેશ શરૂ કરી છે. સરકારની અન્ય પ્રજાલક્ષી ઝુંબેશની જેમ આ અભિયાનને પણ લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઝુંબેશના ભાગરૂપે રાજ્યભરની તમામ સસ્તા અનાજની દુકાનો પર ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉભી કરાઈ છે. મોરબીના પાંચેય તાલુકાની સસ્તા અનાજની 289 દુકાનો પર કીટ ફીટ કરવામાં આવી છે, જેના પગલે જિલ્લાના 2 લાખ કરતા પણ વધુ રેશન કાર્ડ ધારકો અનાજ અને કેરોસીન સહિતની ચીજો બેંક ખાતા સાથે જોડાયેલા આધાર કાર્ડ મારફતે ડિજિટલ સ્વરૂપે ખરીદી શકે છે. સરકાર આગામી દિવસોમાં સસ્તા અનાજની દુકાનો પરથી મોબાઇલ રિચાર્જથી માંડીને વેરા અને લાઇટ બિલ સુધીની ચૂકવણી કેશલેસ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાનું પણ વિચારી રહી છે. ગુજરાત સરકાર દ્વારા જે કેશલેસની વ્યવસ્થા કરવા આવી છે એમાં અમને ખૂબ જ ફાયદો થયો છે. અગાઉ પરચૂનની બહુ તંગી રહેતી હતી, નાની નાની સમસ્યાઓ થતી રહેતી હતી, એ કેશલેસ આવવાથી સંપૂર્ણ દૂર થઈ ગયું છે. હવે સરકારે કેશલેસની જે સુવિધા ઉપલબ્ધ કરી છે જેથી મેં અત્યારે ઘઉં અને ચોખા બંને લીધા છે. પણ આધાર કાર્ડ મારું જે બેંક સાથે લિંકિંગ હતું જેનાથી મને સરળતાથી ઘઉં અને ચોખા બે માલ મળી ગયો છે. સરકારશ્રીની સૂચના પ્રમાણે અત્યારે જે ડીજી પેમેન્ટ કેશલેસ ઇન્ડિયાની જે વાત છે એના અંતર્ગત આપણે ત્યાંથી મંત્રા ડિવાઇસ દરેક દુકાનની અંદર ફાળવી દીધા છે અને એની કેવી રીતે ઓપરેટ કરવું અને ગ્રાહકોને સમજ આપી અને કેશલેસ ટ્રાન્ઝેક્શન દરેક દુકાન ઉપર થાય એના માટેની તાલુકા દીઠ અમારી ટીમે ટ્રેનિંગ પણ કરી છે અને એનું ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું છે. દિવ્યાંગોની મદદ માટે અમદાવાદ ખાતે એક અનોખો ગીત સંગીતનો કાર્યક્રમ યોજાઈ ગયો. અમદાવાદની ડિવાઇન કલર્સ ફાઉન્ડેશન અને અપંગ માનવ મંડળના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈ બહેનોએ પોતાની કલા અને કૌવત રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સંગીત સમારોહમાં શહેરીજનો બહુ મોટી સંખ્યામાં હાજર રહીને દિવ્યાંગો માટેના આ ઉમદા હેતુને બહુ મોટું પ્રોત્સાહન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ દ્વારા થયેલી આવક દિવ્યાંગોના વિકાસ માટે વાપરવામાં આવશે. રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાની સંકલન સહફરિયાદ નિવારણ સમિતિની બેઠક સંસદસભ્ય મનસુખભાઈ વસાવાના વડપણ હેઠળ યોજાઈ હતી, જેમાં સાંસદશ્રીએ વન વિસ્તારોના માર્ગ સહિતના મુદ્દે, લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા, રસ્તા પરના દબાણો દૂર કરવા સહિતના પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રજાની સુખાકારીને લગતા કામો સત્વરે અને અસરકારક રીતે પૂરા થાય તે જરૂરી છે. બેઠકમાં આગામી 2 વર્ષમાં નિવૃત્ત થનારા કર્મચારીઓના બાકી પેન્શનના કેસ, સિનિયોરિટી લિસ્ટ તેમજ કર્મચારીઓની નિમણૂક સહિતની કામગીરીને લગતા પ્રશ્નો અંગે પણ ચર્ચા વિચારણા થઈ હતી. બેઠકમાં નર્મદા જિલ્લા કલેક્ટર KM ભીમજીયાણી અને નિવાસી અધિક કલેક્ટર DK બારિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત હતા. વલસાડ જિલ્લાના વાપી સલવાવમાં સ્વામિનારાયણ ગુરૂકુળ પ્રેરિત વસંત પંચમી મહામહોત્સવના ભગવત
સપ્તાહમાં કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ સંસ્થાની લોકસેવાને બિરદાવતા કહ્યું હતું કે ધર્મ સાથે લોકસેવા અને સમાજસેવાનું થઈ રહેલું કામ પ્રેરણાદાયક છે. આ સંસ્થાએ ધરનપુર અને કપરાડાના 60 ગામોને દત્તક લીધા છે. આ ઉપરાંત સેવાનું કાર્ય પણ આરંભ્યું છે. 150 જેટલી કન્યાઓને મફતમાં શિક્ષણ અને ફરતા દવાખાના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યને લગતી મફત સેવા પણ પૂરી પડાય છે. આ અવસરે મંત્રીશ્રીનું સ્વાગત કરી મમેન્ટો અર્પણ કરાયું હતું. સમારોહમાં પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, સામાજિક અગ્રણીઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરકાર ગરીબો માટે વિવિધ યોજનાઓ શરૂ કરે છે અને હવે તો તે યોજનાઓના લાભ ઘેર બેઠા લાભાર્થીઓને પહોંચે તેવી વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે. પરંતુ કેટલાક લેભાગુ તત્વોના કારસ્તાનોને કારણે ગરીબોને સરકારની યોજનાઓનો લાભ મળતો નથી અને તેમની સાથે છેતરપિંડી થયાના પણ કિસ્સા બહાર આવ્યા છે. પંદરમી ફેબ્રુઆરી બુધવારનો દિવસ ભારત માટે ગર્વનો દિવસ રહ્યો હતો, જેમાં ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ પીએસએલવી મારફતે 104 સેટેલાઇટ લોન્ચ કરી વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો. એ બાદ પ્રથમવાર ઇસરોએ લોન્ચ કરેલા રોકેટથી સેલ્ફી લીધી છે, જેનો વિડીયો ઇસરોએ જાહેર કર્યો છે. ત્યારે આવો જાણીએ પીએસએલવી અને 104 સેટેલાઇટ વિશે વિસ્તારથી. ઇસરોએ પહેલીવાર પોતાના લોન્ચ રોકેટથી સેલ્ફી લીધી છે. 15 ફેબ્રુઆરીના રોજ ઇસરોએ શ્રીહરિકોટાથી પીએસએલવી મારફતે 104 સેટેલાઇટ લોન્ચ કરીને વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. ત્યારે ઇસરો દ્વારા જારી કરાયેલા વિડીયોમાં રોકેટ દ્વારા બધા ઉપગ્રહોને કક્ષામાં સ્થાપિત કરતા સ્પષ્ટ જોઈ શકાય છે. ઇસરોના ઓનબોર્ડ કેમેરાથી સેલ્ફી લેવામાં આવી હતી. આ શાનદાર સફળતા પીએસએલવી પર લગાડવામાં આવેલા હાઈ રિઝોલ્યુશન કેમેરાથી મળી છે. આ વિડીયોમાં અંતરિક્ષમાં ધરતીની સુંદર તસવીર પણ જોવા મળે છે અને એક એક કરીને ઓર્બિટમાં જતા તમામ સેટેલાઇટ રોકેટ અલગ થતા પણ જોઈ શકાય છે. આ કેમેરો પ્રતિ દિવસે પૃથ્વીની સપાટીના સ્નેપશોટ મોકલશે. પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા ઇસરોની કામગીરીને બિરદાવી હતી. ભારત કે વૈજ્ઞાનિકોને એક સાથ, યે દુનિયા કા સબસે બડા રેકોર્ડ હૈ, એક સાથ 104 સેટેલાઇટ લોન્ચ કિયે. અરે મેરે દેશ કે વૈજ્ઞાનિકોને આજ અવકાશ મે ભી સેન્ચુરી પાર કર દી ભાઈ. પીએસએલવી એ 10,000 કિલોમીટરની રેન્જને પાર કરી લીધી છે. પીએસએલવી ને ભારતનું વર્ક હોર્સ રોકેટ કહેવામાં આવે છે. પીએસએલવી દ્વારા લઈ જવામાં આવેલા 104 સેટેલાઇટનું વજન 1378 કિલોગ્રામ છે. 104 સેટેલાઇટ પૈકી 88 પ્લાનેટ લેબ નામની કંપનીના છે. એક પછી એક ચાર સ્ટેજ પાર કર્યા બાદ 320 ટન વજનના પીએસએલવી સ્પેસ શટલથી ઉપર ઉડાન ભરતું ગયું. ઉડાન ભર્યાના 18 મિનિટ બાદ જ ત્રણ ભારતીય સેટેલાઇટને તેના ઓર્બિટમાં મોકલી દેવામાં આવ્યા હતા અને 29 મિનિટ બાદ રોકેટને પ્રાઇમરી સેટેલાઇટ કાર્ટોસેટ 2 અને તેની સાથેના 103 નેનો સેટેલાઇટને તેના ઓર્બિટમાં પ્લેસ કરી દેવામાં આવ્યા. પછીની 10 મિનિટમાં 101 નેનો સેટેલાઇટને ઓર્બિટમાં છોડવામાં આવ્યા. વિડીયોમાં આ દ્રશ્યને જોતા જ જાણે એક ગેલેક્સીને જોઈ રહ્યા હોય તેવું લાગે છે. માનવામાં આવે છે કે સેટેલાઇટને સ્કાર્ટ પેકની જેમ તૈયાર કરવામાં આવ્યું હતું. દરેક પેકમાં 4 નેનો સેટેલાઇટ હતા. આ તમામ સેટેલાઇટ એકબીજા સાથે અથડાય નહીં તે માટે 4-10 સેકન્ડના ગેપમાં છોડવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા ડેસ્ક થી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે સોશિયલ મીડિયામાં વિદેશ મંત્રીએ ગુજરાતમાં શરૂ થનાર પાસપોર્ટ સેવા કેન્દ્રની ટ્વીટ, લોકપ્રિય બનેલી ભીમ એપ, માર્ક ઝુકરબર્ગ ફેસબુક પર પીએમના કરેલા વખાણ અને બદ્રીનાથનું બીજું રિલીઝ થયેલું ગીત ખૂબ જ ચર્ચામાં છે. આવો જોઈએ આ રિપોર્ટ. ગુજરાતમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની થશે શરૂઆત. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું ટ્વીટ. ટ્વિટર પર સુનિલ પંડ્યા નામના એક નાગરિકે સુષ્મા સ્વરાજને ટેગ કરતા સવાલ પૂછ્યો હતો કે ગુજરાતમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર કયા સ્થળે ખુલશે. ત્યારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેનો જવાબ આપતા કહ્યું છે કે ટૂંકમાં ભુજ, પાલનપુર અને દાહોદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ થઈ જશે અને અન્ય રાજ્યોમાં પણ આ સેવા શરૂ થશે.
સુષ્માએ અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સંબંધિત સેવાઓનો પ્રથમ તબક્કો 31 માર્ચ પહેલા શરૂ થઈ જશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં વિવિધ સ્થળે યોજાયેલ કુલ 12 રોજગાર મેળામાં 1 લાખથી વધુ યુવાઓને આપવામાં આવેલી નોકરી અંગે ખુશી વ્યક્ત કરી. મહત્વનું છે કે ગઈકાલે જ જોબ ફેરનો છેલ્લો તબક્કો પૂર્ણ થયો, જેમાં રાજકોટ, ગોધરા અને ભાવનગરમાં હજારો યુવાઓની કંપનીઓએ લાયકાતના આધારે સીધા જોબ લેટર ઇસ્યુ કર્યા હતા. તો મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર પેજ પર આદિવાસીઓ માટેની વિવિધ યોજનાઓ અને અપાયેલા લાભોની માહિતી પોસ્ટ કરવામાં આવી, જેમાં આદિવાસી વિસ્તારોમાં સિંચાઈમાં રકમની ફાળવણી, પાકા રસ્તાઓ, આરોગ્ય કેન્દ્રનું નિર્માણ, સરકારી છાત્રાલયોમાં જમવાની સુવિધા વગેરે જેવા લાભોની માહિતી અપાઈ છે, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. ભીમ એપ્લિકેશન 15 લાખ લોકોએ કરી ડાઉનલોડ. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને જણાવ્યું છે કે 30 ડિસેમ્બર 2016 રોજ લોન્ચ કરાયેલી ભીમ એપ્લિકેશન 15 લાખ લોકોએ ડાઉનલોડ કરી લોકપ્રિય બનાવી દીધી છે. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભીમ એપ થકી બેન્કિંગ લેવડદેવડ ઇન્ટરનેટ વિના પણ થઈ શકે છે. રવિશંકર પ્રસાદની આ ટ્વીટને પ્રધાનમંત્રી કાર્યાલયે પણ રીટ્વીટ કરી છે. ફેસબુકના કો ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર કરી પોસ્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી શીખો સોશિયલ મીડિયાનો ઉપયોગ. ઝુકરબર્ગે ફેસબુક પર વૈશ્વિક સમુદાયનું નિર્માણ વિષય ઉપર પોતાના વિચારો પોસ્ટ કર્યા છે, જેમાં તેમણે પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે સોશિયલ મીડિયા જનતાને તેમણે પસંદ કરેલા નેતાઓ સાથે સંપર્કમાં રહેવામાં મદદ કરે છે. ઝુકરબર્ગે ફેસબુક પર પ્રધાનમંત્રીનું ઉદાહરણ આપતા જણાવ્યું છે કે પીએમ મોદી પોતાના મંત્રીઓને ફેસબુક અને ટ્વિટર પર માહિતી શેર કરવાની સલાહ આપે છે, જેથી જનતાનો સીધો ફીડબેક મેળવી શકાય છે. તેમની ફેસબુક પર મુકાયેલી આ પોસ્ટ ખૂબ જોવાઈ રહી છે. બોલીવુડની અપકમિંગ ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયાનું રોમાન્ટિક સોંગ હમ સફર આખરે રિલીઝ કરાયું છે, જેને અખિલ સચદેવા અને મનશીલ ગુજરાલે ગાયું છે. સોંગના લોન્ચિંગ બાદ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળતા વરુણ ધવન અને આલિયા ભટ્ટે પોતાના ટ્વિટર પેજ પર આ ગીતને શેર કર્યું છે. તો યુટ્યુબ પર આ ગીત અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, આ સાથે જ મિડ ડે ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.